આપણે જે સંસદની સિરીઝ ચલાવી રહ્યા છે તેનો આજે પાંચમો ભાગ વડાપ્રધાન, જેના વિશે આપણે આજે જાણીશું. વડાપ્રધાન રાષ્ટ્રપતિ નામ માત્રના પ્રમુખ હોય છે. વાસ્તવિક કાર્યકારી શક્તિ વડાપ્રધાનમાં જ હોય છે. રાષ્ટ્રપતિ રાજ્યના પ્રમુખ હોય છે. વડાપ્રધાન સરકારના પ્રમુખ હોય છે. ભારતના વડાપ્રધાન અમેરિકાના પ્રમુખ બરાબર હોય છે. વડાપ્રધાનની નિમણૂક અનુચ્છેદ 75 પ્રમાણે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે. બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન બનાવે છે. જેમ કે હાલમાં ભાજપની બહુમતી છે એટલે ભાજપ તરફથી વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે. એટલે અત્યારે હાલ આપણા વડાપ્રધાન તરીકે મોદી સાહેબ ફરજ બજાવી રહ્યા છે. વડાપ્રધાનના શપથ અને પગાર. વડાપ્રધાનને શપથ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે. વડાપ્રધાનને પગાર સંસદના સભ્ય તરીકેનો મળે છે. વડાપ્રધાનને વધારાના ભથ્થા પણ મળે છે, જેથી વડાપ્રધાન છે તેમને લોકસભાના સભ્ય તરીકેનો જ પગાર મળતો હોય છે. પણ તે વડાપ્રધાન હોય છે તેના માટે તેમને વિદેશ ફરવા માટે જે સુવિધાઓ આપવામાં આવે છે તેના પ્રમાણે તેમને અલગ અલગ ભથ્થાઓ પણ આપવામાં આવતા હોય છે. વડાપ્રધાનનો કાર્યકાળ. જ્યાં સુધી લોકસભામાં સરકાર બહુમતી હોય ત્યાં સુધીનો કાર્યકાળ હોય છે. જ્યારે બહુમતી ગુમાવે ત્યારે વડાપ્રધાન રાષ્ટ્રપતિને રાજીનામું આપવાની ફરજ પડે છે. એટલે કે હાલમાં આપણે અત્યારે જ્યાં ભાજપની બહુમતી છે એટલે ભાજપના વડાપ્રધાન તરીકે છે. જો ભાજપ બહુમતી ગુમાવે તો આપણા મોદી સાહેબને રાજીનામું આપવું પડે. વડાપ્રધાનના કાર્ય અને શક્તિઓ. મંત્રી પરિષદની નિમણૂક કરે છે. મંત્રીઓને વિભાગો ફાળવવા, ફેરબદલી કરવી જેવા કાર્યો વડાપ્રધાનના હોય છે. મંત્રીઓને રાજીનામાની સલાહ આપે છે. બેઠકોની અધ્યક્ષતા કરે છે, એટલે કે કયા સભ્યને કયું ખાતું ફાળવવું એ રીતના બેઠકોની અધ્યક્ષતા કરતા હોય છે. ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા પુરસ્કારો માટેના નામોની ભલામણ વડાપ્રધાન રાષ્ટ્રપતિને કરતા હોય છે. એટલે કે વડાપ્રધાન તેમની પસંદગી કરતા હોય છે અને તે પ્રમાણે રાષ્ટ્રપતિ તેમને આ પુરસ્કારો આપતા હોય છે. વડાપ્રધાન કેના કેના અધ્યક્ષ હોય છે. આયોજન પંચના અધ્યક્ષ હોય, જે હાલ અત્યારે નીતિ પંચ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદના પણ અધ્યક્ષ હોય છે. આંતરરાજ્ય પરિષદના પણ અધ્યક્ષ હોય છે. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ હોય છે. રાષ્ટ્રીય જળ સંશોધન પરિષદના પણ અધ્યક્ષ હોય છે. મિશન ગવર્મેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.